નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગણિત સ્વાધ્યાય ચૌદમું સ્માર્ટ ચાર્ટ આ સ્વાધ્યમાં સૌથી પહેલાં તો પાના નંબર એકસો બાસઠ પર તમારા વિશે થોડીક માહિતી પૂછેલી છે તો એમાં તમે કેટલો સમય ટીવી જોવામાં પસાર કરો છો કેટલો રેડિયોમાં પસાર કરો છો એના વિશે પૂછેલું છે તો એ મુજબ તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે અને કેટલા બાળકો છ કલાકથી વધારે ટીવી જોવે છે એની માહિતી અહીંયા ભરવાની છે જે મુજબ પ્રશ્ન પૂછેલા છે તે મુજબ તમારે જવાબ લખવાના છે હવે એના જે આગળના કોષ્ટક પરથી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે અને એના નીચે જે કોષ્ટક આપેલું છે આમાં આમાં તમારા કુટુંબના સભ્ય છે તો એ ટીવીમાં કયો કાર્યક્રમ જોવાનો પસંદ કરે છે અને કયો ના પસંદ કરે છે તો એ મુજબ અહીંયા જે મુજબ પૂછેલું છે એ પ્રશ્નના જવાબ લખવાના છે અને એમાં આપેલી ખાલી જગ્યા પૂરવાની છે જે આગળનું કોષ્ટક છે એના પરથી આ પ્રશ્નના જવાબ લખવાના છે હવે ત્યાર પછી આપેલું છે મારો દોસ્ત કોણ મારો એક દોસ્ત જે હોય હંમેશા મારી સાથ રાત હોય કે દિવસ તે હોય હંમેશા મારી સાથ હું જ્યારે ત્યારે હું જ્યારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી આગળ થાય જ્યારે અંધારું ત્યારે એ તો ન દેખાય શું તમે જાણો છો કે મારો એ દોસ્ત કોણ છે તો અહીંયા જે પ્રશ્ન પૂછેલા છે એના પરથી તમને કંઈ ખબર પડે છે કે આનો દોસ્ત કોણ હશે તો એ તમારે વિચારવાનું છે અને જવાબ લખવાનો છે હવે ત્યાર પછી કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે તો શું આવે છે મારી કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે અહીંયા જેટલા અક્ષર આપેલા છે તે તમારે ગણવાના છે સૌથી વધારે વખત શું આવે છે ર કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે ધ ખ અને ન હવે આ જે ફકરો આપેલો છે એના જેવો ફકરો લેવાનો છે અને જે નીચે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ લખવાના છે તમે કોઈ પણ ભાષામાંથી કોઈ પણ પુસ્તકમાંથી ગમે તે ફકરો લઈ શકો હવે ખોરાક જે ખાઈએ છીએ બાળકો ચોખા ઘઉં મકાઈ જઉંમાંથી બનેલ કઈ વસ્તુઓ સવારે ખાય છે તે બાબતે વાતો કરી રહ્યા છે તો અહીંયા જે બાળકો છે સવારે નાસ્તામાં શું ખાય છે તેના વિશે વાત કરે છે આ શું કે છે સૌથી પહેલાં તો હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું તો પછી આ ત્રીજી છોકરી છે એ શું કે છે પરંતુ હું તો મકાઈમાંથી બનાલવી બનાવેલી રોટલી ખાઉં છું પછી આ શું કહે છે મને જઉંમાંથી બનેલ સત્તુ પીવાનું ખૂબ પસંદ છે તો હવે આ સત્તુ એટલે શું થાય કે જઉંને પલાળી દેવાને પછી જે પાણી જેવું બને એને શું કહેવાય સત્તુ પછી આ શું કહે છે કે મને રાગીમાંથી બનેલ કાજી ખૂબ પસંદ છે તો હવે આ એક જ્યાં ઘઉંનું પ્રમાણ ઓછું જોવા મળે ત્યાં આ થાય છે અને એ કેના જેવું હોય શીરા જેવું બનાવે એટલે એ શું કહે છે કે મને એ બહુ ભાવે છે હવે ત્યાર પછી જે આપેલું છે એ કોષ્ટકમાં શું લખવાનું છે કે તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થી કઈ વસ્તુ સવારમાં ખાય છે તો એના વિશે લખવાનું છે ચોખા તો શું પાંચ વ્યક્તિ પછી ઘઉં તો પચીસ વ્યક્તિ સૌથી વધારે શું ખાય છે ઘઉં પછી બાજરી તેર વ્યક્તિ મકાઈ બે વ્યક્તિ જુવાર એક અને રાગી એક હવે કોષ્ટકમાં જે આપેલું છે એના પરથી ખાલી જગ્યા પૂરવાની છે મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે શું છે ઘઉં પછી બીજું જે બાળકો ચોખા ખાય છે તેની સરખામણીમાં જે બાળકો ઘઉં ખાય છે તેમની સાથે કરો એટલે ચોખા કરતાં ઘઉં વધારે ખાય છે તો શું આવે વધુ એ વયની સરખામણી કરવાની છે કે ચોખા વધારે ખાય છે કે ઘઉં પછી ત્રીજું જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે તેની સાથે કરો રાગી વધારે ખાય છે કે ઘઉં તો શું આવે રાગી કેટલું ખાય છે ઓછા તો ઓછા ઉપર લાઈન કરવાની છે હવે ત્યાર પછી વર્ગખંડ નાટકની તૈયારી તો અહીંયા તમારા ક્લાસરૂમમાં નાટક કરવાના હોય તો એની તૈયારી કરતા અહીંયા બાળકો બતાવેલા છે કેટલાક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે એમાં અમુક બધા બાળકો અલગ અલગ તૈયારી કરે છે કેટલાક અભિનયમાં કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે બધા બાળકો અલગ અલગ રીતે મદદ કરે છે હવે એ બાળકોનો ચાર્ટ બનાવેલો છે કે કયા બાળકો કઈ વસ્તુ કરે છે હવે જો અહીંયા જે ત્રિકોણ દર્શાવેલું છે એ શું દર્શાવે છે એક ત્રિકોણ એટલે કેટલા બાળકો ત્રણ હવે અહીંયા બાળકોની સંખ્યા લખેલી છે અને નાટકનો ચાર્ટ બનાવેલો છે તો અભિનય અભિનયમાં કેટલા બાળક થાય એક ત્રિકોણમાં ત્રણ બાળક બીજામાં ત્રણ અને ત્રીજામાં ત્રણ કેટલા બાળક થાય ત્રણ ત્રણ છ અને ત્રણ નવ તો અભિનય કેટલા બાળકો કરે છે નવ પછી કપડાં એકત્ર કરવાવાળા કેટલા થાય ત્રણ અને ત્રણ છ પછી સંગીત વગાડવાવાળા ત્રણ છ નવ અને બાર પછી સેટ તૈયાર કરવા વાળા ત્રણ અને છ આ મુજબ આપેલું છે અને પ્રશ્ન આપેલા છે તે જોઈએ નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે શું આવે નવ સેટ તૈયાર કરવા વાળા કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે કોણ આવે એમાં શું આવશે અહીંયા જવાબ શું આવશે એમાં આવશે અભિનય કરનાર બાળકોની સંખ્યા વધારે છે તો અહીંયા થોડુંક સુધારી લેજો અહીંયા આવશે અભિનય કરનાર બાળકોની સંખ્યા હવે ત્યાર પછીનો પ્રશ્ન મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે તો જવાબ શું આવે સંગીતો ગાળવાનું કામ પછી કેટલાક બાળકો કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે તો કેટલા થાય ત્રણ અને ત્રણ છ તો જવાબ શું આવે છ હવે ત્યાર પછી છે કોનું માથું મોટું છે આમાં તમારે શું કરવાનું છે કે કાગળ હોય તો એની પટ્ટી લેવાની છે પછી એને તમારા મિત્રના માથા ઉપર વીંટવાની છે અને પછી બધી પટ્ટીને એક લાઈનમાં રાખી અહીંયા દર્શાવેલ છે તે મુજબ સીધી ગોઠવવાની અને એના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે આ તમારા મિત્રને મિત્રની સાથે તમારે આ રીતે પટ્ટી ગોઠવી અને કરવાનું છે પરંતુ અહીંયા જે ચાર્ટ આપેલો છે તેના પરથી અહીંયા મેં જવાબ લખેલા છે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી થાય છે તો અહીંયા નીચે અંક લખેલા છે કેટલી થાય છે પંચાવન પછી એટલે કોણ છે પંચાવનમાં સૌથી વધારે મોથું માથું કેનું મોટું છે મધુનું નાનામાં નાની પટ્ટી કેટલાની થાય છે પાંત્રીસ સેન્ટીમીટર અને એ કોણ છે રોહિત અહીંયા જે ચાર્ટ આપેલો છે એના પરથી મેં જવાબ લખેલા છે પરંતુ તમારે તમારા સાથે ચાર્ટ લખવાનું છે હવે ત્યાર પછી છે વર્તુળ આલેખ અથવા પાય ચાર્ટ આમાં અહીંયા શાળાના અલગ અલગ જે બધા મંડળ હોય તેને તેનો ગ્રાફ દર્શાવેલો છે એટલે કે તેનો આલેખ છે એમાં રમત રમતગમત મંડળ છે તો એમાં કેટલો ભાગ છે આટલો પછી બગીચા મંડળમાં આટલો ભાગ અને ચિત્ર મંડળમાં આટલો ભાગ આ રીતે અલગ અલગ ભાગ દર્શાવેલા છે હવે એમાં પ્રશ્ન પૂછેલા છે કે ચિત્રમાંથી આપણે જોઈએ જોઈ શકીએ કે વર્ગના અડધા વિદ્યાર્થીઓ રમતગમત મંડળમાં ભાગ લીધેલ છે અને એકના છેદમાં ચાર એટલે એનો મતલબ શું થાય કે આખું વર્તુળ હોય આ આખું વર્તુળ છે એમાંથી ભાગ કરવાના એક ચાર ભાગ એટલે કે ચોથો ભાગ ચાર ભાગ કરેલા હોય એમાંથી એક ભાગ લેવાનો એટલા બાળકો કેટલા છે બગીચા મંડળના તમે આગળ જોઈ શકો છો કે આ ચાર ભાગ છે એમાંથી આ એક ભાગ કેટલા છે બગીચા મંડળના એટલે એકના છેદમાં ચાર પછી ચિત્ર મંડળમાં પણ એકના છેદમાં ચાર એટલે કે ચોથા ભાગના બાળકો છે જો શાળામાં બસો વિદ્યાર્થીઓ હોય તો દર્શાવેલ વર્તુળ આલેખ જોઈને દરેક મંડળીમાં રહેલ બાળકોની સંખ્યા કહો જો બસો વિદ્યાર્થી હોય તો સૌથી પહેલાં તો અડધા વિદ્યાર્થી કેમાં વઈ ગયા છે રમતગમતના એટલે બસો ભાગ્યા બે કેટલા અડધા થઈ ગયા કેટલા થાય સો પછી ચોથા ભાગના અહીંયા ચાર ચાર ભાગ કરેલા છે એટલે કે આખું હતું એના ચોથો ભાગ આખા કેટલા છે બસો એના ચોથો ભાગ એટલે બસો ભાગ્યા ચાર તો જવાબ શું આવે પચાસ તો બગીચા મંડળમાં કેટલા સભ્યો થાય પચાસ અને ચિત્રમંડળમાં પણ પચાસ હવે આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય બસો સો રમતગમતમાં પચાસ બગીચામાં અને પચાસ ચિત્રમંડળમાં આ રીતે બસો સંખ્યા પૂરી થઈ જાય હવે ત્યાર પછી છે વરસાદમાં પલળવું વરસાદમાં પલળવું કોને ગમે છે બાળકે તેના મિત્રોને પૂછ્યા બાદ આ વર્તુળાલેખ બનાવેલો છે કે જેમણે વરસાદમાં પલળવું ગમે છે અને જેમને વરસાદમાં પલળવું નથી ગમતું તો અહીંયા બધા બાળકો છે એમાંથી આટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે અને આટલા બાળકોને નથી ગમતું તો હવે આ કે પ્રકારનો થયો કહેવાય કે ચાર ભાગ હતા આ વર્તુળના ચાર ભાગ કરીએ તો એમાંથી એક ભાગને નથી ગમતું અને ત્રણ ભાગને ગમે છે તો આને કઈ રીતે લખાય નથી ગમતું એને શું લખાય એકના છેદમાં ચાર એટલે એક ચાર ભાગ છે એમાંથી એક ભાગને નથી ગમતું અને ગમે છે એમાં શું આવે ત્રણના છેદમાં ચાર કેમ કે ચાર ભાગ છે અને ત્રણ ભાગના બાળકોને રમવું ગમે છે હવે કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમશે ગમે છે તો શું આવે ત્રણના છેદમાં ચાર તો એને કઈ રીતે લખાય ત્રણ ચતુર્થાંશ કેટલા બાળકોને વરસાદમાં પલળવું પસંદ નથી એકના છેદમાં ચાર એને શું લખાય એક ચતુર્થાંશ હવે ત્યાર પછી છે જો વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ હોય તો બાળકોની સંખ્યા કહો કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે અઠયાવીસ હોય તો એમાં એને ગુણ્યા શું કરવાનું કેટલા બાળકો હતા ત્રણના છેદમાં ચાર તો આપણે ગણતરી કરીએ તો અહીંયા અઠ્યાવીસ ગુણ્યા ત્રણ છેદમાં ચાર આનો ભાગાકાર કરો એટલે જવાબ શું મળે છે એકવીસ પછી બીજું છે કે કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી તો અઠ્યાવીસ અને કેટલા બાળકો હતા એકના છેદમાં ચાર આનો તમે ભાગાકાર કરો અઠ્યાવીસ ગુણ્યા એક ભાગ્યા ચાર તો આપણને જવાબ શું મળે સાત આ ગણતરી તમારે કરવાની છે અને ન સમજાય તો પૂછી લેજો હવે ત્યાર પછી ઉપરના જવું છે ચા કોફી કે દૂધ અમુક બાળકો દૂધ પીવે છે અમુક કોફી પીવે છે અને અમુક ચા પીવે છે તો અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાં વીસ બાળકો દૂધ પીવે છે દસ કોફી પીવે છે અને દસ ચા એટલે કુલ બાળકો કેટલા છે ચાલીસ તો એ મુજબ તમારે અહીંયા પ્રશ્નના જે દાખલા આપેલા છે તેના જવાબ લખવાના છે કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા એકના છેદમાં બે કે એકના છેદમાં ચાર શું જવાબ આવે એકના છેદમાં બે કેમ આખા ચાર ભાગ કરીએ આપણે આ વર્તુળ આલેખ છે તેના ચાર ભાગ કરીએ તો શું થાય ચાર ભાગ એટલે ચાલીસ વિદ્યાર્થી છે દસ આ દસ વીસ એટલે ત્રીસ ચાલીસ ચાલીસ છે એમાંથી વીસ વિદ્યાર્થીઓને દૂધ પસંદ છે એટલે કે આ દસ અને આ દસ આને દૂધ પસંદ છે પછી આટલાને કોફી પસંદ છે અને આટલા વિદ્યાર્થીઓને ચા પસંદ છે તો હવે આના પરથી આપણે લખવાનું છે કે કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ કેટલાને પસંદ છે તો આખા આપણે બે ભાગ ગણીએ અહીંયાથી આ એક ભાગ અને આ એક ભાગ તો એકના છેદમાં બે કહી શકાય અથવા તો શું કહેવાય કે ચાર ભાગ હતા એમાંથી બે ભાગને કોફી સોરી બે ભાગને દૂધ ગમે છે અને પછી આપણે તેની ગણતરી કરીએ બે ગુણ્યા એક અને બે ગુણ્યા બે એટલે શું થાય ચાર અને બે બેને કેન્સલ કરી નાખીએ એટલે જવાબ શું મળે એકના છેદમાં બે હવે ત્યાર પછી બીજો દાખલો કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેટલી થાય ચાર ભાગ હતા તેમાંથી એક ભાગને કોફી ગમે છે એટલે એકના છેદમાં ચાર પછી વર્તુળ આલેખમાં ચા કોફી કે દૂધ પસંદ કરનારની સંખ્યા દર્શાવો તો અહીંયા જે મુજબ આલેખ દોરેલો છે તે મુજબ તમારે આલેખ દોરી નાખવાનો છે અને આમાં જે ન સમજાતું હોય તે પૂછી લેવાનું છે અને આ વિડીયોમાં જેટલું પુરાવેલું છે તે બધું તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પૂરી લેવું Chau, hijín. de matro.